સત્કલ્યાણની ભાવના અને આવા જ્ઞાનીને લોકો ઓળખે, સમજે, જ્ઞાનને પામે અને મોક્ષને પામે એટલી અત્યંત કરુણા એમની હતી આખી. અને એમનો આ પદની ગિફ્ટની તો એવી વિશેષતા હતી કે ગમે ત્યારે ગમે તે વ્યક્તિ માટે કે ગમે તે બાબત માટે કે ગમે તે શબ્દ આપો ને તો એ એમને મેં નિરાવરણ હતું આખું. તે એને છંદ, રાગ, તાલ બનાવીને આખું પદ લખી શકતા હતા. પાછું કહીને અમુક લિમિટેડ શબ્દો નહીં, અનલિમિટેડ શબ્દો. અને મોટા મોટી વસ્તુ તો જ્ઞાનીની ઓળખાણ, એટલી બધી એમની હૃદયમાં ભક્તિ હતી, વિરહો પણ હતો, આખી દુનિયાના લોકો પામે એવી કરુણા પણ હતી. જગત કલ્યાણ માટે આમ કહે ને આમ એમને રગે રગમાં કહો કે રૂવાડે રૂવાડે જગત કલ્યાણની ભાવના હતી. એક કહે ને કે નિરૂમાના હૃદયની ભાવના કેવી હતી એ આપણને સમજાય કે કેવા મહાન જ્ઞાની આવીને ગયા. દાદા તો અલૌકિક છે પણ એમની પાછળ આશ્ચર્યની પરંપરા જન્માવે એવા એક એક આપણી વચ્ચે નિરૂમા, એમનું પણ આપણને અલૌકિકતા દેખાય કે કેટલું બધું અદ્ભુત રીતે એમનું જીવન હતું. પ્રવચનમાં 2 કલાક બોલવું હોય કે પદ ગમે તેવા લખવા હોય કે ગમે તે બાબતમાં બધું જ એમની પાસે નિરાકરણ હતું અને સુંદર લોકોને હેલ્પ થાય એવું આપી શકતા હતા. કોઈ પદ કોઈ પત્ર લખવો હોય તો પદમાં લખી શકે અને વિવેચન નિબંધની જેમ અલૌકિક શબ્દોમાં નિબંધ પણ લખી શકે, એટલી બધી એમની ગિફ્ટ હતી. અને એ જ વસ્તુ આપણી માટે આ એક એક પદો તો એટલા સુંદર આપણને મળે છે. એ આરાધન કરતાં કરતાં એમનો વિરહો, દાદાને ગયા પછી અમુક પદો છે તો એ દાદાનો વિરહો, એમનો હૃદયમાં કેટલો કકડીને વિરહો રહેતો હશે એ પણ આપણને એમનું હૃદયનું ઓળખાણ પડાવી નાખે. શબ્દોમાં જ એટલો બધો ભાવ છે કે એમનું આખું હૃદય આપણી વાંચી શકે કે આ શું હૃદયમાં હૃદયમાં વર્તતું હશે. એ ઉલ્લાસમાં હોય તો એ ઉલ્લાસવાળું આખું પદ હોય, કરુણાવાળું હોય તો કરુણાવાળું આખું પદ હોય, વિરહો તો વિરહોવાળું આખું પદ હોય. અને બધું જ ગમે ત્યારે ગમે તે લખાયું હોય ને છતાં એમનું પાછું એની પર પોતે જ્ઞાનમાં જ હોય કે બીજી સેકન્ડે ક્યાં જાણે પેલો ભરેલો માલ ખાલી કરીને નવરા થઈ ગયા. એ અલિપ્ત જ હોય, નિર્લેપ જ હોય. એ પણ એટલું જ એક જોવામાં આવેલું કે ક્યારેય એમને પોતાની વસ્તુ પર માલિકી ભાવ કે મોહ કશું જ નહોતો. આમાં તો એવું સમજાય કે પહેલે દિવસથી એમની કલ્યાણની એટલી અદ્ભુત ભાવના હતી અને જોડે છે જ્ઞાનની દશા પણ ટોપ હોવી જ જોઈએ. અંદર સૂક્ષ્મમાં ખૂબ ઊંચા લેવલને જ્ઞાનના અનુભવને ટચ કરીને વર્તાતું હતું એમને જ્ઞાન. એટલે હું હુંમાં ભળી જાય, પૂતગલ એક પૂતગલને જોયા કરવું, એટલી બધી ઊંચી જ્ઞાનની જાગૃતિ, સાથે સાથે આ બધું રિલેટિવમાં જબરજસ્ત કલ્યાણની ભાવના. અને કવિત્વ હોય એમનામાં અદ્ભુત વેલ્ડિંગ, એક એક શબ્દોના વેલ્ડિંગ એટલા અદ્ભુત હતા બધાને ખબર હશે. એકે એક આપતાવાણીના સમર્પણ નિરૂમાએ લખેલા છે અને એ જાણે એક જ કલમ શરૂ કરે અને કલમ પૂરી કરે એ બધા વેલ્ડિંગ એટ એ ટાઈમ લખાય છે. એટલી બધી એમની સહજ ગિફ્ટ હતી આ. એ સમર્પણમાં તો આખી આપતાવાણીનો સાર આવી જતો હતો. એટલું સુંદર એમનું આખું ધારણ કરીને આખો રસ આખું જ્ઞાનાર્ક આપી દેતા હતા. એક દાડો માસીબાએ પૂછ્યું કે તીર્થંકરના દર્શનથી જ મોક્ષ થાય ને? તો નિરૂમા કહે છે દર્શન સાચા કરી જાય ને તો મોક્ષ થાય, માત્ર દર્શનથી ના થાય. એવી દ્રષ્ટિ હોય એથી આગળ તીર્થંકરો એબ્સોલ્યુટ સ્થિતિમાં પહોંચેલા. તીર્થંકરની દ્રષ્ટિ જે જે જીવ ઉપર પડે તે જીવ એકદમ ઊંચા ચડી જાય અને એના કેટલાય અવતાર ઓછા થઈ જાય. હવે એ જ પીરિયડમાં બારી પર કાગડો બેઠો તો આ બાજુ તરત જ બધો જોયું, પેલો કાક કાક કરે ને એટલે તો કે શુદ્ધાત્માને દર્શન કર્યા. હવે નિરૂમાને તે વખતે ખબર નહીં શું અંદર આમ જોતાની સાથે તો એમને એ ચાલુ થયું કે આ તીર્થંકરોને કેવી કરુણા દ્રષ્ટિ હશે, કેવા શુદ્ધના દર્શન કરતા હશે અને કેવું જીવનું એ કેટલાય ભાવમાંથી બંધનોમાંથી છૂટી જાય કેવી રીતે બનતું હશે. આખું આટલે 15-20 કડીનું પદ હોય ને તે ઓન ધ સ્પોટ આખું લખાયું કે 1 કલાક લખ્યું ને પછી નવું વિચારણા કરે એવું નહીં. એમની એટલી બધી સહજ ગિફ્ટ હતી કે સહેજા સહેજ આખું આમ એનું હૃદયમાં ભરેલો જ છે ભાવ. અને કંઈક નિમિત્ત મળ્યું તો હળહળાટ બધું લખાઈ જાય એવું બન્યું. તે ઘડી આ કલમ આખી સરી પડી. કરુણાથી શુદ્ધ જા ભાળિયા વાત્સલ્ય દ્રષ્ટિ સરી પડી. મુક્તિ
विविध शिलाने अड़ी करुणा थी शुद्ध जा भाड़िया वात्सल्य दृष्टि सरी पड़ी पल पल जीवता जली गया ना कोई लो ना रख कदी पल पल जीवता जली गया ना कोई लो ना रख कदी दावा नरशे सहन थाय जीव तू स्मशान दिशे अहीं करुणा थी शुद्ध जा भाड़िया वात्सल्य दृष्टि सरी पड़ी मांडेली मांडेली रड़े सोधानी वाड़ी पण रड़े रांडेली मांडेली रड़े सोधानी वाड़ी पण रड़े माथे धिंग धनी बगल मुक्ति स्वतंत्र क्या नाम रे करुणा थी शुद्ध जा भाड़िया वात्सल्य दृष्टि सरी पड़ी बनी करड़े शक्करी यूं जम भर हाड़े दोषो धनी बनी करड़े शक्करी यूं जम भर हाड़े धानी नो बेल खोड़ पीले देव मात्र खवा मरे करुणा थी शुद्ध जा भाड़िया वात्सल्य दृष्टि सरी पड़ी आता मनु शूरे धोड़ियूं
જિંદગાની વીતિ નિર્વાહમાં આતા મનું શું રે ધોળ્યું ના શોધ્યા જ્ઞાની પુરુષને ના માર્ગ પામ્યા મોક્ષને કરુણાથી શુદ્ધ જ્યાં ભાળિયા વાત્સલ્ય દ્રષ્ટિ સરી પડી હવે મોક્ષ શબ્દ દુર્લભ થશે ધર્મ ધ્યાન ઉડી જશે કરુણાથી શુદ્ધ જ્યાં ભાળિયા વાત્સલ્ય દ્રષ્ટિ સરી પડી વહે કરુણાથી શુદ્ધ જ્યાં ભાળિયા વાત્સલ્ય દ્રષ્ટિ સરી પડી મળે મુક્તિ ભવ બંધન લહે છાંટો કૃપા દ્રષ્ટિ મળે મુક્તિ ભવ બંધન લહે અક્રમ જ્ઞાન પ્રકાશ્યું થંભી કાળ ચરણે ઝુકે કરુણાથી શુદ્ધ જ્યાં ભાળિયા વાત્સલ્ય દ્રષ્ટિ સરી પડી
અગિયાર મુ અસંયતી શાસ્ત્રો વદે દીટ આશ્ચર્ય અગિયાર મુ અસંયતી શાસ્ત્રો વદે આડાઈ મૂઢ ચારે ધરે તૃષાતુર કાંઠે ક્યારે છીપે કરુણાથી શુદ્ધ જ્યાં ભાળિયા વાત્સલ્ય દ્રષ્ટિ સરી પડી જ્ઞાની મળે મેળવ્યો ના મોક્ષ કે ભાવે તું પામીશ હવે જ્ઞાની મળે મેળવ્યો ના મોક્ષ કે ભાવે તું પામીશ હવે અભવ્ય દૂર આત્મા થકી આરાધના જ્ઞાની ચૂકે કરુણાથી શુદ્ધ જ્યાં ભાળિયા વાત્સલ્ય દ્રષ્ટિ સરી પડી પ્રગટ્યો મોક્ષ દાતા હો રે જીવ બુઝો ભારતે પ્રગટ્યો મોક્ષ દાતા હો કકડી ઉઠે છે આંતડી કરુણા થકી મુક્તિ લહો કરુણાથી શુદ્ધ જ્યાં ભાળિયા વાત્સલ્ય દ્રષ્ટિ સરી પડી મુક્તિ મળે સર્વ જીવને જા સિદ્ધ શિલાને અડી કરુણાથી શુદ્ધ જ્યાં ભાળિયા વાત્સલ્ય દ્રષ્ટિ સરી પડી